આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં આગળ વધીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગ તરફ આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મંત્ર ગુરુસત્તાને વંદન. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાયૈ. શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચય શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચય. ઓમ ગુરુસત્તાયૈ નમઃ. આવાહયામિ, સ્થાપ્યામિ, પૂજયામિ, ધ્યાયામિ, તતો નમસ્કારં કરોમિ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિનિ ગાયત્રય છંદ શ્યામાતઃ બ્રહ્મયોનિર્નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઓમ શ્રી ગાયત્રી દૈવ્યૈ નમઃ. ઓમ શ્રી માતૃશક્ત્યૈ નમઃ. આવાહયામિ, સ્થાપ્યામિ, પૂજયામિ, ધ્યાયામિ, તતો નમસ્કારં કરોમિ. આવો પ્રજ્ઞાપુરાણમાં આગળ વધીએ તે પહેલાં બે મિનિટ માટે એક પ્રજ્ઞા દીધી. ગાઈ જા ભગવાન કી ગુણ ગાઈ જા, ગાઈ જા ગાઈ જા ભગવાન કી ગુણ ગાઈ જા. શુભ શામ ઇશ મન મંદિર મે, શુભ શામ ઇશ મન મંદિર મે, ઝાડુ રોજ લગાઈ જા. ગાઈ જા ગાઈ જા ભગવાન કી ગુણ ગાઈ જા, ગાઈ જા ભગવાન કૃપા ગાઈ જા. તરહ તરહ કે ખેલ હૈ ઇસમે દુનિયા એક તમાશા હૈ, કહીં કે ગમ હૈ કહીં ખુશી હૈ આશા કહીં નિરાશા હૈ. દાતા સુખ ઓહો દાતા સુખ દુઃખ કુછ ભી દે તું, દાતા સુખ દુઃખ કુછ ભી દે તું, અપના ફર્જ નિભાએ જા. ગાય જા ગાય જા ભગવાન કી ગુણ ગાય જા, ગાય જા ગાય જા ભગવાન કી ગુણ ગાય જા. કૌન હમેશા રહા જગત મેં જિસકા યહાં ઠિકાના હૈ, બાંધલ બિસ્તર અપને બંદે યહ તો દેશ બેગાના હૈ. યહ જગત હૈ મુસાફર ખાના હૈ, યહ જગત મુસાફર ખાના, પથિક યહી સમજાએ જા. ગાય જા ગાય જા ભગવાન કી ગુણ ગાય જા, ગાય જા ભગવાન કી ગુણ ગાય જા. और पिता इस जग में दोनों एक कहाती है, एक जिंदे को एक मुर्दे को दोनों सहज जलाती है. मालिक पर विश्वास अडिग रख, मालिक पे विश्वास अडिग रख, चिंता दूर भगाए जा. गाए जा गाए जा भगवान की धूम गाए जा, गाए जा गाए जा ભગવાન કી ગુણ ગાય જા. શુભ શામ ઇશ મન મંદિર મે, શુભ શામ ઇશ મન મંદિર મે, ઝાડુ રોજ લગાએ જા. ગાય જા ગાય જા ભગવાન કી ગુણ ગાય જા. કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ શૂરમા જાતિ વર્ણ કુલ ખોય. સાંસ સાંસ મેં નામ જપ વૃથા શ્વાસ મત ખોય, ન જાને ઇસ સાંસ કા આવન જાવન ના હોય,
न जाने इस सांस का आवन जावन न होए। आओ ये पावन प्रज्ञा पुराण तमने मारा तमारा मारा जीवन ने तमारा मारा परिवार ने तमारा मारा समाज ने पूरा राष्ट्र ने पूरा विश्व ने पावन करतु पुराण कोई होय तो ये प्रज्ञा पुराण से आओ ये प्रज्ञा पुराण में आगे बढ़ो। बोलिए प्रज्ञा पुराण की जय। अद्भुत अद्भुत बतावे करते हैं अरणि मंथन तो यज्ञाग्नि प्रकट हो जाती है। करते हैं अरणि मंथन तो यज्ञाग्नि प्रकट हो जाती है। चिंतन का मंथन चलता है तो बात समझ में आती है। चिंतन का मंथन चलता है तो बात समझ में आती है। यदि मन में ही हो दुश्चिंतन तो देव धनुज बन जाते हैं। पर सतचिंतन के कारण ही मनुज देव कहलाते हैं। पर संत सतचिंतन के कारण ही तो मनुज देव कहलाते हैं। है विश्वंबर मानव ऐसे सब उनका ही यश गाते हैं। है विश्वंबर मानव ऐसे सब उनका ही यश गाते हैं। जो दिन दुखी के संबल बन भूलों को राह दिखाते हैं। जो दिन दुखी के संबल बन भूलों को राह दिखाते हैं। सागर मंथन जब हुआ निकले रत्न अनेक। मंथन करो सुविचार का तो जागृत हो विवेक। मंथन करो सुविचार का जागृत करो विवेक। अद्भुत बतावियों से सूक्ष्मस्तस्य कर्मास्ति विचारः कार्य रूपकः युजात् सत्सु विचारणा प्रवाहम समयम यथा। उपयोगिनां विचाराणा मुत्कृष्टिनां च सिप्निप्येत् चिंतसीमितं यत्ति युधिश्चे सर्जनात्मके। विचार संयमनु महत्व समझावा माटे आ युग ऋषि कहे छे के विचारो ज कार्यनु मूरूप छे। जे जेवुं विचारे छे ते तेवुं ज करे छे अने एवुं ज ते बनी जाए छे। इंद्रिय संयम तथा समय संयम विचार संयम पण ए ज रीते आ जीवन आधारित छे। विचारोनी अधमता एज असंयमनु छिद्र छे। अद्भुत शिशु निर्माण प्रकरण आगळ वधारता गुरुदेव सुंदर दृष्टांतों द्वारा अपना विचारों में क्रांति सर्जाए। अपने विचार क्रांति अभियान में लागिए जीवन खुदनु जीवन सुधारी अने मानव जीवन में देवत्व प्रगटावीए एने सुंदर दृष्टांतों द्वारा शिशु निर्माण में अद्भुत बातों करी छे। एक राजपूते गाय पाड़ी हती तथा एक घेटू पण पाड़ियो हतो। વાછરડાએ એક દિવસ ઉદાસ થઈને ગાયને કહ્યું આપણી સામું તો કોઈ જોતું જ નથી। જ્યારે આ ઘેટાને જોતો બધા કેટલા કાળજીપૂર્વક ખવડાવે છે એના પ્રત્યે કેટલો બધો પ્રેમ રાખે છે। માં કશું બોલી નહીં પણ થોડી વાર પછી એણે કહ્યું આનો જવાબ તને હમણાં મળી જશે। પરંતુ થોડાક જ આનો જવાબ તને હમણાં નહીં પરંતુ થોડાક જ દિવસમાં મળી જશે। દેવીને બલિદાન આપવાનો દિવસ આવ્યો અને પહેલાં ઘેટાનું માથું કાપી અને દેવીને ચડાવવામાં આવ્યું। હવે વાછરડાને બધું સમજાઈ ગયું કે અતિશય માન મળે તેની પાછળ પણ કંઈક જોખમ રહેલું હોય છે। કેટલા સુંદર દ્રષ્ટાંતો દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવ આ પ્રજ્ઞા પુરાણની દિવ્ય વાતોને આપણી અંદર હૃદયંગમ કરાવી રહ્યા છે। બતકના બચ્ચા તળાવમાં તર્યા કરતા હતા। તળાવના કિનારે એક ઉંદરડીનો દર હતો એના બચ્ચા પણ તરવાની હઠ કરતા હતા। એમની માએ સમજાવ્યું કે બધા માટે એક સરખા કામ યોગ્ય નથી। બતક માટે તરવાનું જેટલું ઉપયોગી છે એટલું જ કામ તમારે દર ખોદવાનું છે। એક દિવસ આગ લાગી જોઈને ઉંદરડીના બચ્ચા તળાવમાં તરવા માટે કૂદી પડ્યા અને કૂદી પડ્યા એવા જ ડૂબી ગયા। પોતાની શક્તિનો વિચાર કર્યા વગર બીજાઓની નકલ કરનારાઓની આવી જ હાલત થાય છે। માટે નકલ ન કરવી પોતે પોતાના માર્ગ પર ચાલવું। ઇંગ્લેન્ડના ઇતિહાસમાં આલ્ફ્રેડનું નામ બહુ જ સન્માનપૂર્વક લેવામાં આવે છે।
આલ્ફ્રેડ ખેડૂત હતો અને આ આલ્ફ્રેડે પ્રજાના ભલા માટે અનેક અનેક સાહસિક કામો કર્યા હતા અને એના લીધે જ તેઓ મહાન આલ્ફ્રેડ ધ ગ્રેટ આના નામથી ઓળખાય છે. શરૂઆતમાં આલ્ફ્રેડ પણ બીજા સામાન્ય રાજાઓની જેમ ખાઈ પીને મોજ મજા કરતો હતો, જલસા કરતો હતો. એક દિવસ એવો આવ્યો કે જ્યારે એનું વિલાસી જીવન શત્રુઓ માટે વરદાન રૂપ સાબિત થયું. આલ્ફ્રેડનું રાજ્ય બીજાઓએ પડાવી લીધું અને એને ગાદી પરથી ઉઠાડીને ભગાડી મૂક્યું. રગવાયા થઈને આમ તેમ રખડતા આલ્ફ્રેડને એક ખેડૂતને ત્યાં નોકરી કરવી પડી અને ખેડૂતે એને વાસણ ઘસવાનું, પાણી ભરવાનું તથા રસોડાનું કામ સોંપ્યું. એને સોંપેલા કામની દેખરેખ ખેડૂતની પત્ની બરાબર રાખતી હતી. આલ્ફ્રેડ છુપાવેશે આમ જિંદગી ગુજારવા લાગ્યો. એક દિવસ ખેડૂતની સ્ત્રીને કોઈ જરૂરી કામ અંગે બહાર જવું પડ્યું. ચૂલા પર દાળ ચડી રહી હતી, તેથી એણે આલ્ફ્રેડને કહ્યું કે હું જ્યાં સુધી પાછી ના આવું ત્યાં સુધી તું દાળનું ધ્યાન રાખજે. આમ કહીને તે જતી રહી. પહેલી સ્ત્રી કામ પતાવીને આવી તો જોયું તો આલ્ફ્રેડ એક બાજુ બેઠો બેઠો કંઈક વિચારી રહ્યો અને બીજી બાજુ બધી દાળ બળી ગઈ હતી. ત્યારે સ્ત્રીએ કહ્યું, મૂર્ખ, મને લાગે છે કે તારામાં પણ આલ્ફ્રેડની અસર આવી ગઈ છે. જે કામ સોંપું છું તે એકાગ્રતાથી પૂરું કરતો નથી, તારે પણ એની જેમ જ ભટકવું પડશે. બિચારી એ સ્ત્રીને શું ખબર કે જેની સાથે વાત કરી રહી હતી તે ખુદ આલ્ફ્રેડ જ. પરંતુ આલ્ફ્રેડને આની ભૂલ સમજાઈ. એણે નિશ્ચય કર્યો કે આજથી જે કામ કરીશ તે એકાગ્રતાપૂર્વક કરીશ. હવાઈ કિલ્લા બાંધવાથી કોઈ ફાયદો થતો નથી, મોટી મોટી વાતો કરવાથી કોઈ ફાયદો થતો નથી. આલ્ફ્રેડ ફરી એકવાર પોતાના સહયોગીઓને મળ્યો, ધન ભેગું કર્યું અને ખૂબ મોટું લશ્કર એકત્રિત કરી અને દુશ્મન પર ચઢાઈ કરી અને લંડનને ફરી પાછું જીતી લીધું છે. આદર કરવો જોઈએ મોટાઓનો, શિખામણ માનવી જોઈએ મોટાઓની. મોટાઓની પ્રત્યેક વાક્યમાં કંઈક રહસ્ય હોય છે. તેઓ આપણા હિત માટે કહેતા હોય છે, તે વાતને આપણે સ્વીકારવી જોઈએ. એક પત્રકારે પ્રેસિડેન્ટ કેનેડીને પૂછ્યું, આપની સફળતાનું શ્રેય કોના ફાળે જાય છે? ત્યારે કેનેડીએ જવાબ આપ્યો, અસફળ વ્યક્તિના ફાળે. આવું કેવી રીતે? ત્યારે કેનેડીએ કહ્યું કે હું જે કોઈ નિષ્ફળ વ્યક્તિનો જોતો અને તેની સાથે વાતચીત કરીને જાણી લેતો કે તેના કયા કારણોના લીધે તેને નિષ્ફળતા મળી છે અને પછીથી એ અનુભવોનો લાભ ઉઠાવીને જ મેં આ સફળતા પ્રાપ્ત કરી છે. કેટલા સુંદર દ્રષ્ટાંતો દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવ પ્રજ્ઞાપુરાણના માધ્યમથી આપણા ચિંતનને ઉચ્ચ બનાવી રહ્યા છે. સુંદર મજાના દ્રષ્ટાંતો આપ્યા છે. એક ખેડૂતને બે દીકરાઓ હતા. તે મરણ પથારીએ પડ્યો અને જ્યારે એણે બંને છોકરાઓને બોલાવીને કહ્યું કે તમે હળીમળીને રહો એમ મને લાગતું નથી, માટે તમે મિલકત વહેંચી લો અને પોતપોતાની જાતે તમારું ગુજરાન ચલાવો. મિલકતની વહેંચણી થઈ. એકને 10,000 રૂપિયાના ઘરેણા મળવાના હતા, બીજાને એટલી જ કિંમતના હળ, બળદ અને ખેતર મળવાના હતા. પહેલાં મોટા દીકરાને કહ્યું કે આ બેમાંથી તારે જે જોઈએ તે લઈ લે. તેણે ઘરેણા લઈ લીધા. એનાથી એણે પોતાની પત્નીને શણગારી તથા થોડા ઘરેણા વેચી અને ફરવા ઉપડી ગયા. નાના દીકરાએ હળ, બળદ અને ખેતર લીધા અને તે ખેતર ખેડવા અને વાવણી કરવા માંડી પડ્યો. મોટો ઠાઠમાઠથી રહેતો હતો, નાનો મજૂરી કરીને મેલો ઘેલો ભલે રહેતો હતો. જોનારા એકને બહુ ભાગ્યશાળી માનતા હતા અને બીજાને નસીબનો ફૂટેલો કહેતા હતા. સમય વીતતો ગયો. બાપને મરીએ એક વર્ષ પણ થયું ન હતું અને એટલામાં તો એકની બીમારી, એકની અમીરી હવામાં ઉડી ગઈ. તેની પાસે જે કંઈ હતું તે ખોટા ખર્ચાઓમાં વેડફાઈ ગયું. મહેનત કરવાની ટેવ ન હતી. આળસુ પ્રમાદુ થઈને પડ્યો રહેતો હતો. આથી ઉઠાવગીરી કરવાની કુટેવ પડી ગઈ હતી અને તે ઉઠાવગીરી કરતાં
પકડાઈ પણ ગયો હતો અને જેલમાં ગયો, પરંતુ નાનો ભાઈ તેની મહેનત તથા કરકસરના લીધે ખૂબ સુખી તથા ઇજ્જતદાર બન્યો છે. એટલા માટે ગુરુદેવ આપણાને પ્રત્યેક વાતમાં સાવધાન કરે છે. કેવું સાવધાન કરે છે? પ્રભુતા કી ચાહત બહુત ભારી, પર પ્રભુ સે જુડા નહીં જાતા, દેને સે દુઃખ હોતા, જિનકો કેવલ લેના હી હૈ આતા, વે જો દુશ્ચિંતન સે પ્રેરિત હો, ભીષણ અનિતિ અપનાતે હૈ, શોષણ ઉત્પીડન કર જીવનભર, નર પિશાચ બન જાતે હૈ, નર પિશાચ બન જાતે હૈ, એસે માનવ ધરતી માં કો કેવલ પીડા પહોંચાતે હૈ, ઉનસે તો પશુ હી અચ્છે હૈ, જો માનવ કા હિત કરતે હૈ, કર્તવ્ય પરાયણ માનવ હી બસ કર્મ યોગી કહલાતે હૈ, પ્રભુ દીન બંધુ કરુણા સિંધુ ઉન્હે સ્વયં ઢૂંઢને આતે હૈ, ઉન્હે સ્વયં ઢૂંઢને આતે હૈ. અને એટલે જ કીધું, દુષ્કર્મો કો છોડકર કરો ધર્મ સે પ્રીત, દુષ્કર્મો કો છોડકર કરો ધર્મ સે પ્રીત, તો નિશ્ચિત હો જાયગી યહ માનવતા કી જીત, તો નિશ્ચિત હો જાયગી યહ માનવતા કી જીત. માનવતાની જીત કઈ રીતે બને? માનવ આગળ કઈ રીતે વધે? માનવ સફળતા તરફ વિકાસના પંથે કઈ રીતે ગતિમાન બને? એના સુંદર દ્રષ્ટાંતો એક પછી એક ગુરુદેવ કહી રહ્યા છે. ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે લાખ સમજાવવા છતાં પણ ઘણા માણસો સમજતા નથી. એનું કારણ એ છે કે એમના મનમાં અનેક પ્રકારના પૂર્વગ્રહો તથા ધૂન સવાર થયેલી હોય. આવો એક ધૂની પગમાં પહેરેલા જોડા વિશે ખૂબ ફરિયાદ કરતો રહેતો હતો અને કહેતો હતો કે જોડા બહુ ફિટ પડે છે, ખૂબ ડંખે છે. એનો આ બડબડાટ સાંભળીને એક સમજુ માણસે કહ્યું કે જો એમ જ જો થતું હોય તો એને કાઢી કેમ નથી નાખતા? જૂતા વગર પણ ચાલી શકે અને ચલાવી શકાય. ત્યારે પહેલા પાગલે કહ્યું, મારાથી એવું નહીં બને, આ જૂતા તો મારો એકમાત્ર સહારો છે, ઘરવાળા અને પાડોશીઓ સાથે મારે મેળ પડતો નથી, આથી જૂતા જોઈને મન બહેલાવું છું અને વિચારું છું કે આ જૂતા જ તો એકલા મારા છે, આટલા નજીકથી આટલા લાંબા સમય સુધી બીજું મોણ મારી સાથે કોણ રહે? પેલો સમજદાર માણસ જતો રહ્યો કે આવા જડ સાથે આવા પાગલ સાથે માથું ચડાવવામાં સમય બરબાદ કરવો એને જરા યોગ્ય પણ ન લાગ્યું. જેની સામે ફરિયાદ હોય એને જે છોડી ન શકે અને તો ઈચ્છે કે બધું પોતાની ઈચ્છા મુજબ જ બને, તો પછી એની સમસ્યાનો ઉકેલ કઈ રીતે આવે? વ્યવહારિક શિક્ષણ પછી ત્રીજી મહત્વની બાબત એ છે કે સારા મિત્રની પસંદગી કરવી. અને એટલે જ કીધું, કર માનવ સજ્જન જનનો સંગ, કર માનવ સજ્જન જનનો સંગ, કર માનવ સજ્જન જનનો સંગ, કર માનવ સજ્જન જનનો સંગ. અંતરમાં અજવાળા પ્રગટે ઉત્તમ થાશે અંગ, અંતરમાં અજવાળા પ્રગટે ઉત્તમ થાશે અંગ. કર માનવ સજ્જન જનનો સંગ, કર માનવ સજ્જન જનનો સંગ. કેટલી વ્યવહારિક જીવનની મહત્વની બાબતો બતાવી છે, એમાં ત્રીજી વાત બતાવી મહત્વની. વ્યવહારિક શિક્ષણ પછી ત્રીજી મહત્વની બાબત છે સારા મિત્રની પસંદગી. સારા ગુણ અને સ્વભાવવાળા મિત્રો માતા પિતા તથા શિક્ષકના જેવી ભૂમિકાઓ નિભાવે છે. જો કોઈ ખરાબ સાથીનો સંગ થઈ જાય તો કોમળ મન પર તરત જ એની ખરાબ છાપ પડે છે, અને એ પ્રમાણે વ્યવહારમાં પણ તરત જ પરિવર્તન આવે છે. મિથિલા સમ્રાટ ચમુપતિ, મિથિલાના સમ્રાટ ચમુપતિ પોતાના પુત્ર રાજકુમાર શ્રીવત્સની ઉદંડતાથી બહુ ખિન્ન થઈ ગયા હતા. ગુરુકુલમાંથી પાછા ફર્યા પછી થોડા દિવસ સુધી તો તેઓ સીધા રહ્યા, ફરીથી પાછો સ્વભાવ ઉગ્ર બનવા માંડ્યો. એમના વ્યવહારમાં ક્યાંય કુલીનતા દેખાતી નહોતી. ત્યારે સમ્રાટે વિચાર્યું કે કદાચ એને પરણાવી દેવાથી આ સમસ્યા હલ થઈ જશે, માટે એને પરણાવી દીધો છે, પરંતુ એનાથી પણ કોઈ ફેર નથી પડ્યો. મનની સ્થિતિ જરા બદલાય
તે માટે સમ્રાટ મહર્ષિ શ્રીવાસ્તવ તરફથી વાજિમ એક યજ્ઞનું આમંત્રણ મળતા મુખ્ય યજમાન તરીકે રવાના થયા છે. રસ્તામાં એમણે સૌ પ્રથમ વિસામો કર્યો તે સ્થાન અરણ્ય જેતના એક ખૂંખાર દસ્યુ નાયકનું કાર્યક્ષેત્ર હતું. રાજા અર્જન ઇન્દ્રામાં હતા ત્યારે એમણે એક પોપટને બોલતા સાંભળ્યો, માલિક આજે ખૂબ સારો શિકાર હાથમાં આવ્યો છે. મહારાજ છે તો શું થયું? એક જ ઝટકે ધડથી માથું જુદું કરી નાખ અને એક જ દાવમાં આખા જીવનનો હિસાબ કિતાબ પૂરો કરી લો. નીતિ વચન યાદ કરીને મહારાજે તરત જ તે સ્થાન છોડી દીધું. બીજા દિવસે પ્રાતઃકાળે તેઓ મહર્ષિના આશ્રમમાં પહોંચ્યા છે. ત્યાં એમનું ખૂબ સ્વાગત એક પોપટે કર્યું છે. ખૂબ સારું સ્વાગત કર્યું, પધારો પધારો મહારાજા, આ આશ્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. આજે આપ અમારા મંગલ મૂર્તિ અતિથિ છો. અમે બહુ સૌભાગ્યશાળી છે, અમે બહુ સૌભાગ્યશાળી છીએ, આજ આપ અમારે ત્યાં પધાર્યા છે. આશ્ચર્યથી મહારાજે ઉપર જોયું તો વૃક્ષ પર બેઠેલો એક પોપટ આમ બોલી રહ્યો હતો. સમ્રાટ બોલ્યા, આપના જેવા એક પોપટના અવાજે રાત્રે મને કેટલો બધો ગભરાવી મૂક્યો હતો, અને બીજું આ પોપટ છે, આ પોપટના બોલવાથી મને કેટલી શાંતિની અનુભૂતિ થઈ રહી. તમારા બંને વચ્ચે આટલું બધું અંતર કેમ છે? ત્યારે નાનકડો પોપટ બોલ્યો, મહારાજ અરણ્ય જે તેનો પોપટ તે મારો જ સગો ભાઈ છે, એની ધૃષ્ટતા બદલ હું આપની ક્ષમા માગું છું, પણ ખરેખર એ સંઘનું પરિણામ છે. મારો ભાઈ દસ્યુઓ વચ્ચે રહીને એવો કુસંસ્કારી બની ગયો છે, મને મહર્ષિના આ સુંદર આશ્રમમાં આ સુસંસ્કારી આશ્રમમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સ્વાગત કરવા માટે આતુરતાથી ઉભેલા મહર્ષિ શ્યાવા સ્વત મહારાજના અંતરને સમજી ગયા અને બોલ્યા, હવે મને સમજમાં આવ્યું, મહારાજ આપના રાજકુમાર જે ખારવાઓના ઉદ્ધત પુત્રો જોડે રહેતા હતા તેમના કુસંસ્કાર એમનામાં જોવા મળી રહ્યા છે. આપ રાજકુમારના મિત્રો તથા વાતાવરણને બદલી નાખો, એમ કરવાથી જ રાજકુમારો તરત જ બદલાઈ જશે, કારણ કે સંઘનો રંગ લાગ્યા વગર રહેતો નથી. બાપ છો પોતાના દીકરાઓને ગંદા છોકરાઓ સાથે રમતા અટકાવતો, પરંતુ તેના દીકરા માનતા નહીં. એક દિવસ પિતા ટોપલી ભરીને કેરીઓ લાવ્યા છે અને છોકરાઓને કહ્યું કે આપણે કાલે કેરીઓ ખાશું. ટોપલીમાં એક કેરી સડેલી હતી. બીજા દિવસે છોકરા કેરી ખાવા ટોપલી લાવ્યા તો બધી જ કેરીઓ સડી ગયેલી હતી. ત્યારે બાપે સમજાવ્યું, બેટા જોયું તમે સંઘનું પરિણામ કેવું આવે છે, એક કેરી સડેલી હતી તો બધી કેરીને સડાવી દીધી છે, એમ એક મિત્ર જો ખરાબ આવી જાય તો આપણા જીવનમાં કુસંસ્કારોનો સમૂહ આવી જાય. અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા મનુષ્યની અંદર પ્રેરણાઓ ગુરુદેવ પ્રજ્ઞાપુરાણના માધ્યમથી ભરી રહ્યા છે. શિશુ નિર્માણમાં શું ધ્યાન રાખવું જોઈએ, આપણું શિશુ સુસંસ્કારી કેમ બને, નિયમિત કેમ બને, ચારિત્ર્યવાન કેમ બને, ઉજ્જવલ કેમ બને, એની અદ્ભુત વાતો ગુરુદેવ પ્રજ્ઞાપુરાણના માધ્યમથી આપણને બધાને બતાવી રહ્યા છે, અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા બતાવી રહ્યા છે. એક ભલું સસલું હતું, બધા પશુઓને તે મદદ કર્યા કરતું અને મીઠું મીઠું બોલતું હતું. જંગલના બધા જ જાનવરો એના મિત્ર બની ગયા હતા. એકવાર સસલું બીમાર પડ્યું. એણે આવા મુશ્કેલીના સમયે કામ લાગે તે માટે થોડા દાણા અને ઘાસ ચારો જાળીમાં રાખી મૂક્યો હતો. જેણે તેની બીમારીના સમાચાર સાંભળ્યા તે બધા જ સહાનુભૂતિ દોડાવવા બતાવવા દોડી આવ્યા છે, અને આવતાની સાથે જ પહેલાં ખોરાકમાં મોં ગાળવાનું શરૂ કર્યું છે અને એક જ દિવસમાં બધું સફાચટ કરી નાખ્યું. સસલાની તબિયત હવે સ્થિતિ સુધારવા માંડી છે, પણ અશક્તિના લીધે તે ચારો ચારવા જઈ શકતું ન હતું અને છેવટે તે ભૂખે મરી ગયું છે. ઉપર છલી મિત્રતા અને કુપાત્રોની સહાનુભૂતિ સદાય નુકસાનકારક રહે છે.
કોઈ પણ દુર્ઘટનાના સમાચાર સાંભળીને સહાનુભૂતિ બતાવવા આવનાર લોકો મોટાભાગે આવું જ કર્યા કરે છે. સાચા મિત્રો ભલે થોડા હોય પરંતુ એવા હોવા જોઈએ કે અણીના વખતે તે ખૂબ કામ લાગે. પ્રારંભિક કક્ષાનું સામાન્ય શિક્ષણ પૂરું કરતાં પહેલાં એ જ નક્કી કરી લેવું જોઈએ કે આપ પોતાના બાળકને શું ભણાવવા ઈચ્છો છો, એને કમાવા માટે કયું માધ્યમ અપનાવવાનું છે. એ નિર્ણયના આધારે એના આગળના શિક્ષણનો કાર્યક્રમ લેવો જોઈએ, નિર્ણય લેવો જોઈએ. એના વ્યવહારિક જીવનમાં કામ ના લાગે તેવું બિનજરૂરી શિક્ષણ એને ક્યારેય ના આપવું જોઈએ. એનાથી એના મન ઉપરનો નકામો બોજ પડે છે અને જે શીખવાનું જરૂરી હોય તેનાથી તે વંચિત રહી જાય છે. યોગ્ય નિર્ણય ન કરવાના લીધે જ કરેલી મહેનત અને ખર્ચેલો સમય અને ધન બધું નકામું જાય છે. એના લીધે પાછળથી કાયમ પસ્તાવવું પડે છે. માટે ભોજનની જેમ જ શિક્ષણના ઉદ્દેશ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. બાળકને રમવા કૂદવાની પણ તક મળવી જોઈએ, એને કલા કૌશલ્યની ટેવ પણ પાડવી જોઈએ. લોક વ્યવહાર તથા નીતિ વડે સદાચારનું ઉપયોગી જ્ઞાન મળે એને એવી વ્યવસ્થા પણ કરવી જોઈએ. આ માટે પ્રવાસ કરવો પણ જરૂરી છે. પરિભ્રમણની સાથે સાથે જ્ઞાન વધારવાની વ્યવસ્થા જોડાયેલી હોય તો જ એનાથી લાભ થાય છે, નહીં તો માત્ર કુતૂહલ ખાતર આમ રખડવાથી ઘણીવાર ઉલટું નુકસાન પણ થાય છે. મનનું યોગ્ય રીતે સમાધાન કરી શકે એવાઓની સાથે ફરવું ખૂબ હિતકર છે. માટે મિત્રતા સજ્જનની રાખવી, બાળકોને કયું શિક્ષણ આપવાનું છે તેનો નિર્ણય માતા પિતાએ બાળકોની મનસ્થિતિ તથા દેશકાળના આધારે કરવો જોઈએ. જે વિષય બિનજરૂરી હોય, જેનું જીવન સાથે સહેજ પણ સંબંધ ના હોય, તે બાળકોના સાથે મારવો તે એમના વિકાસને રોકવા સમાન છે. તે બાળકોના સાથે કરવો બહુ અદ્ભુત વાત બતાવી છે. બાળકોને કયું શિક્ષણ આપવાનું છે તેનો નિર્ણય દરેક માતા પિતાએ બાળકોની મનસ્થિતિ તથા દેશકાળના આધારે કરવો જોઈએ. જે વિષય બિનજરૂરી હોય, જેનો જીવન સાથે સહેજ પણ સંબંધ ન હોય, તે બાળકો સાથે કરવો ના જોઈએ. અને તે બાળકો સાથે કરવામાં આવે તો તેના વિકાસને રોકવા બરાબર છે. સામાન્ય જ્ઞાન, આહાર, વિહાર, રમત ગમત, સામાન્ય શિષ્ટાચાર, નૈતિક ગુણોને વ્યવહારમાં લાવવાનું શિક્ષણ અભ્યાસક્રમની સાથે જોડાયેલું હોય તો જ શિક્ષણ ફળદાયી બને છે. આવી અનૌપચારિક શિક્ષણ પ્રક્રિયા પાઠ્યપુસ્તકોના ડિગ્રી અપાવનાર શિક્ષણ કરતાં લાખ ગણી શ્રેષ્ઠ છે. તે અપનાવવી જ જોઈએ. પર્યટન પરિભ્રમણથી આસપાસની પરિસ્થિતિઓ તથા પ્રાકૃતિક જીવનના વિભિન્ન પાસાની બાબતો એમાં આપણો દ્રષ્ટિકોણ ઘડાય છે તથા વ્યક્તિગત સર્વાંગ સંપૂર્ણપણે બને છે. બધા બાળકોને પોતાના રક્ષણનો અભ્યાસ પણ કરાવવો જોઈએ, સ્વરક્ષણ પણ બતાવવું જોઈએ અને એનો અભ્યાસ પણ કરાવવો જોઈએ કે જેથી તેઓ સાહસિક તથા સ્વાવલંબી બની શકે. આવી અદ્ભુત વાતો ગુરુદેવ બતાવી રહ્યા છે. આવો વધુ આવતીકાલે આપણે આમાં દર્શન કરીશું. પ્રજ્ઞાપુરાણ એ અદ્ભુત પુરાણ છે. તમે બધા બહુ સૌભાગ્યશાળી છો કે ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી નિષ્કામ ભાવે વિના મૂલ્યે આ દૈવી વિચારો આપની પાસે પહોંચી રહ્યા છે. તો મિત્રો, આ સંદેશને, આ વિચારોને આપ સબસ્ક્રાઈબ કરી અન્યમાં પણ આ વિચારો પહોંચાડશો એવી ભાવના સાથે આજનું પ્રજ્ઞાપુરાણ ચિંતન અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓમ ભૂર્ભુવ ના પ્રચોદયા.
प्रज्ञा पुराण की जय। सद्गुरु भगवान की जय।